તો વડોદરા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એક વખત નારાજ થયા છે. મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી ખેડૂતો પાસેથી તમાકુ ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ અમલ ન થતા આ નારાજગી વ્યક્ત કરી છે. કેતન ઇનામદારનો મોટો આરોપ, સરકાર પ્રજાલક્ષી નિર્ણય ઝડપથી લે છે, અધિકારીઓ ઝડપથી અમલ નથી કરાવતા. સાવલી મત વિસ્તારમાં એરંડા, બાજરી, મકા અને કેળાના પાકના ઉત્પાદનો માટે નક્કર પગલાં લેવાની પણ માંગ કરી છે. તો કેતન ઇનામદાર કે જેમની ફરી એકવાર નારાજગી સામે આવી છે, સીએમ વિજય રૂપાણીને તેમણે પત્ર લખ્યો છે અને તેવું પણ આક્ષેપ કર્યો છે કે સરકાર તરત જ જે નિર્ણયો લે છે પરંતુ હજી પણ અધિકારીઓ તેમના જે નિર્ણયો લીધા હોય છે તે અંગે તેઓ માનતા નથી અને તે અંગે તેમની નારાજગી છે. રવિ અગ્રવાલ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, ફરી એકવાર કેતન ઇનામદારની નારાજગી સામે આવી છે. સરકાર તો કામ કરી રહી છે પરંતુ અધિકારીઓ છે મનફામે વર્તન કરી રહ્યા છે તેવો તેમનો આક્ષેપ છે. શું વિગતો? બિલકુલ દીક્ષિતા, જે રીતના સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એક વખત નારાજ થયા હોવાની વાત સામે આવી છે અને આ વખતે નારાજગી કોઈ સરકાર સાથે નથી પરંતુ જે સરકાર દ્વારા તમાકુ ખરીદી કરવા માટેની જે જાહેરાત કરવામાં આવી હતી, જાહેરાત થયાને એક મહિના થયા છતાં પણ હજુ સુધી તમાકુની ખરીદી ખેડૂતો પાસેથી શરૂ ન કરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જેના કારણે કેતન ઇનામદારે ખેડૂતો વતી સરકારને, મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે મોટો આરોપ લગાવ્યો છે કે સરકાર પ્રજાલક્ષી નિર્ણય ઝડપથી તો લઈ લે છે પરંતુ અધિકારીઓ તેનો અમલ નથી કરાવતા, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે, ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. તે ઉપરાંત તેમણે બીજો પણ મોટો આરોપ લગાવ્યો છે કે સાવલી મત વિસ્તારમાં એરંડા, બાજરી, મકાઈ અને કેળાના પાકના ઉત્પાદનો માટે નક્કર નિર્ણય અથવા તો નક્કર જે પગલાં છે તે સરકાર દ્વારા લેવામાં આવે છે, હજુ સુધી નક્કી લેવાય, જેના કારણે ખેડૂતોનો જે હેક્ટરદીઠ પાક થાય છે તેમાં નુકસાન જવાની પણ તેમને ભીતિ કહેવામાં આવી રહી છે. ચોક્કસથી કહી શકાય કે આ એક પહેલા પણ કેતન ઇનામદારે નારાજગી વ્યક્ત કરી હતી, તેમને રાજીનામું પણ આપી દીધું હતું ત્યારે તેમને મનાવી લેવામાં આવ્યા હતા અને આ જે નારાજગી છે તે એક મહિના પહેલા ખુદ કેતન ઇનામદારે મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સિંગમાં તમાકુ ખરીદી કરવા માટે માંગ કરી હતી, જેના પછી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તમામ આખા રાજ્યમાં ખેડૂતો પાસેથી તમાકુની ખરીદી કરવામાં આવશે, પરંતુ એક મહિના વીતી ગયા બાદ પણ તમાકુની ખરીદી ન થતા ફરી વખત કેતન ઇનામદારે નારાજગીનો પત્ર મુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ લખ્યો છે. હવે જોવું રહ્યું કે ક્યારે સરકાર કે સરકારના અધિકારીઓ તમાકુની ખરીદી શરૂ કરે છે. રવિ, આ જે પત્ર લખવામાં આવ્યો છે કેતન ઇનામદાર તરફથી, તેના ઉપરથી એ સાબિત થાય છે કે અધિકારીઓ સરકારનું કંઈ માનતા નથી? બિલકુલ, એવું પણ કહી શકાય, કારણ કે જ્યારે ખુદ મુખ્યમંત્રી કેતન ઇનામદારને આશ્વાસન આપતા હોય કે તમારી માંગ વ્યાજબી છે, ખેડૂતોની મુશ્કેલી ન પડે, ખેડૂતોને હાલત કફોડી ના બને તે માટે તેમની પાસેથી તમાકુની પાકની ખરીદી કરવામાં આવશે, જાહેરાત પણ કરી દેવામાં આવે છે, સચિવ પણ જાહેરાત કરે છે, છતાં પણ તેનો અમલ એક મહિના બાદ પણ નથી થઈ રહ્યો, એટલે કે આપ સમજી શકો છો કે સરકારની જાહેરાતની પણ અધિકારીઓને કોઈ પણ પ્રકારની પરવા નથી કે ચિંતા નથી, જેના કારણે આજે એક એક મહિના વીતી ગયા બાદ પણ ખેડૂતો પાસેથી તમાકુની ખરીદી કરી નથી શકાઈ અને તેઓ ચોક્કસથી હવે સવાલો ઉઠાવી રહ્યા છે કે જ્યારે સરકાર જાહેરાત કરતી હોય તો તેનો અમલ કરાશે. દીક્ષિતા, બિલકુલ. તે રવિ, કેવા પ્રકારના જવાબો મળે છે ખેડૂતોને અધિકારીઓ તરફથી? બિલકુલ, જ્યારે સરકાર દ્વારા તમાકુની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ખેડૂતો ખુશ થયા હતા, તેમને પોતાના જે છે તે ખેતરમાંથી કાપીને તેઓ ચોક્કસથી આપને વેચવા માટે પણ તેઓ તૈયારી બતાવી હતી, પરંતુ જ્યારે તેઓ વેચવા માટે ગયા ત્યારે તેમને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર ન આપવામાં આવ્યો અને હજુ સુધી કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન ન આવી હોવાનો ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે. બિલકુલ બિલકુલ રવિ, આપનો આભાર સમગ્ર વિગત બદલ. તો પ્રશાંત પટેલ, કોંગ્રેસના નેતા, અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. આપને જણાવી દઉં કે પહેલા પણ જે સાવલીના ધારાસભ્ય છે કેતન ઇનામદાર, કે જેઓ નારાજ થયા હતા, તેમને મનાવી લેવામાં આવ્યા હતા, ફરી એક વખત તેમની નારાજગી સામે આવી છે અને સમગ્ર બાબત એ છે કે સરકારે એવી જાહેરાત કરી કે તમાકુની ખરીદી કરવામાં આવે પરંતુ હજી સુધી ખરીદી કરવામાં નથી આવી અને ખેડૂતો છે કે તે વલખા મારી રહ્યા છે. આ બધાની વચ્ચે તેમણે પત્ર લખ્યો છે સીએમ વિજય રૂપાણીને. આ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? શું કહેશો આ અંગે? પ્રધાનમંત્રીની વાત કરીએ તો એમને વારંવાર લોકો રજૂઆત કરે છે, સરકાર જાહેરાતો પણ કરે છે પણ ઇમ્પ્લિમેન્ટ નહીં કરતા. એક ધારાસભ્ય એમને લેટર લખ્યા પછી એક અપીલ કરતા હોય કે તમે ઇમ્પ્લિમેન્ટ કરો. પ્રશાંતભાઈ, રાજ્ય સરકારને પત્ર લખ્યો છે?
આ રાજ્ય સરકારની જ વાત કરું છું, સરકાર રાજ્ય સરકારમાં પત્ર લખે છે પણ કોઈ જાતનું ઇમ્પ્લિમેન્ટ થતું નથી. કારણ કે રાજ્ય સરકારની પરિસ્થિતિ એવી છે કે આજે તમે ગુજરાતમાં જુઓ તો ગુજરાતની પરિસ્થિતિ ખેડૂતથી માંડીને મધ્યમ વર્ગની કફોડી થઈ ગઈ છે. આજે એમના ધારાસભ્ય લેખિતમાં લખવું પડે એનો મતલબ કે સદંતર રીતે સરકાર નિષ્ફળ ગઈ છે. વિપક્ષની વાત તો ધ્યાનમાં નથી લેવાતી, પણ જયારે હવે પોતાના જ પક્ષના ધારાસભ્ય લખે છે તો આ ગંભીરતાને લઈને આ લોકોએ સરકારે સ્ટેપ લેવા જોઈએ. કારણ કે અગાઉ પણ આ લોકોએ કીધું હતું કે ભાઈ જે પણ નોકરી કરે છે કંપનીવાળાએ સેલેરી આપી દેવાની, તેમ છતાં રાજ્ય સરકારમાંથી જાહેર કર્યા પછી પણ કંપનીઓમાંથી ખાનગી કંપનીઓમાં કોઈ જગ્યાએ સેલેરી નથી થઈ અને મધ્યમ વર્ગની દુવિધા દિવસે દિવસે બગડતી જાય છે. એટલે સરકારે આ બાબતે ગંભીરતા લેવી જોઈએ. માત્ર જાહેરાતો કરીને કે મીડિયામાં પ્રજાસભા વચનો આપીને આ કોરોના વાયરસની લડત સામે આપણે લડી નહીં શકાય. ઘણી સમસ્યાઓને સરકારે ગંભીરતા લેવાની છે. સદંતર રીતે સરકાર આ બાબતે નિષ્ફળ ગઈ છે. પ્રશાંતભાઈ, સરકારે તો કહી દીધું છે પરંતુ અધિકારીઓ માનતા નથી. એટલે અધિકારીઓ સરકારથી પર છે, જાહેરાત કરી તેમ છતાં પણ અધિકારીઓ સરકારની વાતને અમાન્ય રાખે છે. એવું નથી હોતું, અધિકારી પર એકલું ના દોડાય. કારણ કે કોઈ સિસ્ટમ હોય તો સરકાર સાથે અધિકારી લાઇઝિંગમાં જ હોય અને સરકાર કે પ્રમાણે જ અધિકારીઓ પાલન કરતા હોય છે. આજે તમે વાત કરો કે ભાઈ કોરોના વાયરસની જે લડત છે, આજે આજે સરકાર ટેસ્ટિંગ નથી કરતા અને જયારે ટેસ્ટિંગની વાત આવે છે તો એમાંય અધિકારીઓને ઇન્વોલ્વમેન્ટ કરીને સરકાર છટકવા માંગે છે. એટલે અધિકારીઓના નામે માત્ર સરકાર છટકવા માંગે છે, પણ સરકારની કોઈ જાતની લોકોને હિતમાં કામ કરવાની તૈયારી નથી. બાકી અધિકારી તો પ્રજા માટે બેઠેલો છે એટલે સેલેરી લે છે. સરકાર કેમ ના કરે એવું શક્ય જ નથી. કેમ નથી કરતા એનો મતલબ કે સરકાર જ કરવા નથી માંગતી લોકોની સેવા. એટલે પ્રશાંતભાઈ, આપ એવું કહેવા માંગો છો કે સરકાર જાહેરાત કરે છે ને પછી છેલ્લે ઠીકરું અધિકારીઓના માથે ફોડી દે છે? હા, હકીકત જ એ છે. બાકી અધિકારી તો નોકરી પર છે, એ તો પગાર લે છે પ્રજાની સેવા માટે. સરકાર જો તમે અધિકારી પર કંટ્રોલ લો તો તમારે સત્તા છોડી દેવાની, રાજીનામું આપી દેવું જે તે ડિપાર્ટમેન્ટના જવાબદાર મંત્રીઓ એમને. પણ પ્રશાંતભાઈ, વારંવાર આ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થવી, વારંવાર આ પરિસ્થિતિ ઉભી થાય છે. આજે તમે લોકડાઉનમાં ગુજરાતની પરિસ્થિતિ જોઈ લો. આજે દાખલા તરીકે વડોદરા શહેરની વાત કરું, વડોદરા શહેર સેકન્ડ નંબર છે પોઝિટિવ કેસમાં, ટેસ્ટિંગ નથી થતા. પછી કહેવામાં આવે છે અધિકારી ભાઈ, એવું કહેવામાં આવે છે મારી પાસે ટેસ્ટિંગ કીટ નથી અને દરેક જણનું ટેસ્ટિંગ કરવું શક્ય નથી. સરકાર પાસે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ઘરે ઘરે વોટિંગ કાર્ડની પરચીઓ આપવા માટેની સિસ્ટમ આખી હોય છે, પણ ઘરે ઘરે જઈને લોકોને પૂછવા માટે સરકાર કોઈ એવી મશીનરી નથી બનાવી કે તમારું ટેસ્ટિંગ થયું કે નહીં, પોઝિટિવ છે કે નેગેટિવ છે. સરકારને કરવું હોય તો બધું જ કરી શકે છે, પણ સરકારની કરવાની કોઈ તૈયારી નથી. પ્રજા માટે પૈસા ખર્ચવાની એમની તૈયારી નથી. માત્ર જાહેરાતો વાત કરે છે, માત્ર વિડીયો કોન્ફરન્સમાં એવું સાબિત કરવા માંગે છે ગુજરાતમાં અમે સારી કામગીરી કરી. પ્રશાંતભાઈ, બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કેતનભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. આપે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે ને, અધિકારીઓ માનતા નથી, તમાકુની ખરીદી કરવાનો તો આદેશ આપ્યો છે, અધિકારીઓ શું કહી રહ્યા છે? કેતનભાઈ, સંપર્ક કપાઈ ગયો લાગે છે. તો મત વિસ્તારમાંથી ખેત ઉત્પાદનો માટે નક્કર પગલાં લેવા તેવી માંગ સાથે આ એક પત્ર લખ્યો છે વડોદરા ધારાસભ્ય કેતન ઇનામદારે. અને ફરી એકવાર પોતાની નારાજગી એ અધિકારીઓ પર વ્યક્ત કરી છે કે જે સરકારે તો આદેશ આપી દીધો છે પરંતુ હજી સુધી અધિકારીઓ છે તે આદેશોનું પાલન નથી કરતા. અને તેને લઈને તેમણે સીએમ વિજય રૂપાણીને ફરી એકવાર પત્ર લખ્યો છે અને તેમણે એ પણ કહ્યું છે કે તમાકુની ખરીદીની જાહેરાત થતાં અમલ ન થયાની ફરિયાદ ઉઠી છે.